ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર તો હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર અભ્યાસ આપણે કર્યો સંકરણ તો સંકરણની વાત કરી ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો આપણો મોસ્ટ આઈએમપી ટોપિક છે મોસ્ટ આઈએમપી મોલેક્યુલર ઓર્બિટલ થિયરી તો મોલેક્યુલર ઓર્બિટલ થિયરી છે જેને આપણે ગુજરાતીમાં આણમીય કક્ષકવાદ કહેવાય છે તો તો આણમીય કક્ષકવાદ જે છે એ સિદ્ધાંત આપણે અભ્યાસ કરવાનો છે સાથે સાથે અણુઓ છે એ અણુઓની અંદર મોલેક્યુલર ઓર્બિટલ થિયરી સમજવાની છે તો વિદ્યાર્થી મિત્રો આણમીય કક્ષકવાદ છે એ ઓગણીસો ને બત્રીસમાં એફ હુંડ અને આર એસ મુલિકને વિકસાવેલો છે આ વાદની વિશિષ્ટ બાબતો નીચે પ્રમાણે એટલે કે અભિધારણાઓ આપને આપેલી છે તો દરેક અભિધારણાઓ છે એ આપણે સમજવાની છે અને એ અભિધારણાઓનો ઉપયોગ કરી અને બધા જ પરમાણુ છે તો એ પરમાણુની અંદર મોલેક્યુલર ઓર્બિટ અણુઓ પરમાણુને અણુઓમાં મોલેક્યુલર ઓર્બિટલ થિયરી છે એ આપણે લાગુ પાડવાની છે તો પેલી અભિધારણા છે પરમાણુઓના ઇલેક્ટ્રોન જેમ જેમ જુદી જુદી પરમાણીય કક્ષકોમાં રહેલા હોય છે તેમ અણુમાં રહેલા ઇલેક્ટ્રોન જુદી જુદી આણમીય કક્ષકોમાં રહેલા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપને બધાને ખબર છે કે પરમાણુ હોય તો પરમાણુ છે એ પરમાણુમાં ઇલેક્ટ્રોન તો પરમાણુ છે તો પરમાણુમાં ઇલેક્ટ્રોન પરમાણુમાં ઇલેક્ટ્રોન શેમાં ગોઠવાયેલા હોય તો પરમાણુમાં ઇલેક્ટ્રોન છે એ પરમાણીય કક્ષકમાં ગોઠવાયેલા હોય શેમાં પરમાણીય કક્ષકમાં તો તેવી જ રીતે જો આપણે અણુની વાત કરવામાં આવે શેની વાત કરવામાં આવે અણુની તો અણુની અંદર ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાશે તો અણુની અંદર છે ઇલેક્ટ્રોન આણમીય કક્ષકમાં ગોઠવાશે ક્યાં ગોઠવાશે આણમીય કક્ષકમાં ઓકે હાલો તો એની અંદર છે એ ઇલેક્ટ્રોન છે એ આણમીય કક્ષકોમાં છે એ રહેલા હોય છે બીજો અભિધારણા તુલનાત્મક લગભગ સરખી ઉર્જા અને યોગ્ય સમમિતિય ધરાવતી પરમાણીય કક્ષકો શું થાય તો પરમાણીય કક્ષકો છે એ સંયોજાય છે તો એ પણ આપને બધાને ખબર છે કે જ્યારે તુલનાત્મક એટલે કે લગભગ સરખી ઉર્જા અને યોગ્ય સમિતિ ધરાવતી પરમાણીય કક્ષકો એકબીજા સાથે સંયોજાશે અને શું બનાવશે આણમીય કક્ષકો રચે છે એટલે પરમાણીય કક્ષકોની ઉર્જા અને સમિતિ એટલે આકાર જે સરખી ઉર્જા અને સરખો આકાર ધરાવતી કક્ષકો છે એ પરમાણુની જે પરમાણીય કક્ષકો છે એ એકબીજા સાથે સંયોજાશે અને જે કક્ષકો મળશે તેને આપણે કઈ કક્ષકો કે શું આણમીય કક્ષકો છે એ રચે છે ઓકે હાલો ત્રીજી અભિધારણા કે જ્યારે પરમાણીય કક્ષકોમાંના ઇલેક્ટ્રોન એક કેન્દ્રથી અસર પામે છે તો તમને બધાને ખબર છે ધારો કે આ આપણો શું છે પરમાણુ હાઇડ્રોજન પરમાણુ છે કોણ છે હાઇડ્રોજન પરમાણુ તો આ હાઇડ્રોજન પરમાણુનું કેન્દ્ર છે એની બાહ્યતમ કક્ષામાં અહીંયા એક ઇલેક્ટ્રોન છે તો આ ઇલેક્ટ્રોન આ પરમાણુની કેન્દ્રથી શું થાય અસર પામે છે તો તેમ આણવીય કક્ષકો છે તો અણુ શેનો બનેલો હોય એક કરતા બે કરતા બે કે વધારે છે એ વધારે પરમાણુનો બનેલો હોય તો આણમીય કક્ષક છે એ બે કે વધારે કેન્દ્રો જે અણુમાંના પરમાણુઓની શું કરે છે સંખ્યા પર આધાર રાખે છે તો એ અણુઓની પરમાણુની સંખ્યા પર આધાર રાખશે અને તેનાથી તે શું થશે તો તેનાથી છે એ અસર પામે છે તેનાથી અસર પામે છે આમ પરમાણીય કક્ષક એક કેન્દ્રીય હોય છે જ્યારે આણમીય કક્ષક છે એ કેવી હોય બહુ કેન્દ્રીય હોય તો પરમાણીય કક્ષક હોય તો એ પરમાણુના જે ઇલેક્ટ્રોન હોય એ એક કેન્દ્રથી જ અસર પામે જ્યારે અણુ છે તો એ અણુના ઇલેક્ટ્રોન હોય તો એ શું થાય કે ભાઈ એક કરતાં વધારે કેન્દ્ર છે એની અસર હેઠળ હોય એટલે જ્યારે આણમીય કક્ષક છે એ કેવી હોય બહુ કેન્દ્રીય હોય અને પરમાણીય કક્ષકો હોય એ કેવી હોય એક કેન્દ્રીય હોય છે ઓકે ચાલો ત્યાર પછીની અભિધારણા કે ભાઈ રચાયેલી આણમીય કક્ષકોની સંખ્યા તો એ તો બધાને ખબર છે જેટલી પરમાણીય કક્ષકો છે એટલી જ છે એટલી જ સંખ્યામાં શું થશે તો એટલી જ સંખ્યામાં છે એ આણવીય કક્ષકો જોવા મળશે તો રચાયેલી આણવીય કક્ષકોની સંખ્યા અને સંયોજાતી પરમાણીય કક્ષકોની સંખ્યા કેવી હોય સરખી હોય છે અને જ્યારે બે પરમાણીય કક્ષકો સંયોજાય તો બે શું મળે આણવીય કક્ષકો તો જ્યારે બે કક્ષકો રચાય છે અને બીજીને છે એ બંધ પ્રતિકારક આણમીય કક્ષક કહેવાય છે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આગળ હમણાં જ્યારે ડાયાગ્રામ દોરશું ત્યારે વધારે તમને એની અંદર ખ્યાલ આવશે તો ખાલી આપને એટલી ખબર હોવી જોઈએ કે જેટલી પરમાણીય કક્ષકો છે સંયોજાશે એટલી જ છે એ શું આવશે આણમીય કક્ષકો આપશે અને આણમીય કક્ષકોમાંથી છે એ શું થશે તો આણમીય કક્ષકો બે હોય તો એમાંથી એક બંધકારક હોય અને એક બંધ પ્રતિકારક આણમીય કક્ષક હોય છે ઓકે હાલો ત્યાર પછીની અભિધારણા બંધકારક આણમીય કક્ષકની ઉર્જા બંધકારક આણમીય કક્ષકની ઉર્જા હંમેશા બંધ પ્રતિકારક આણમીય કરતા કેવી હોય છે ઓછી એટલે બંધકારક આણવીય કક્ષકની ઉર્જા હંમેશા બંધ પ્રતિકારક કક્ષક કક્ષકર્તાં ઓછી હોય છે તેથી તેની સ્થાયતા કેવી હોય વધારે એટલે બંધકારક આણમીય કક્ષકની સ્થાયિતા વધારે હોય અને બંધ પ્રતિકારક છે એ આણવીય કક્ષકની સ્થાયતા ઓછી હોય ઓકે ચાલો ત્યાર પછીની વાત કરીએ તો જેમ પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન સંભવિયતાની વેચણી પરમાણીય કક્ષક વડે દર્શાવાય છે તેમજ આણ્વીય કક્ષક પાસે પણ અણુમાના કેન્દ્રના સમૂહની આસપાસ ઇલેક્ટ્રોન સંભવિયતાની વેચણી પણ આણ્વીય કક્ષક વડે દર્શાવાય છે તો જેમ આપણે બીજા ચેપ્ટરની અંદર પરમાણીય કેન્દ્ર છે તો એ પરમાણુના કેન્દ્રની આસપાસ જે આપને ઇલેક્ટ્રોનની સંભવ્યતાની વેચણી પરમાણીય કક્ષકના આધારે દર્શાવતા હતા તો તેવી જ રીતે અણુમાં છે ઇલેક્ટ્રોનની સંભવ્યતાની વેચણી આણમીય કક્ષક વડે દર્શાવી શકાય છે ઓકે હાલો તો ત્યાર પછીની અભિધારણા જોઈ લઈએ તો ત્યાર પછીની અભિધારણા છે તો પરમાણીય કક્ષકોની જેમ આણમીય કક્ષકો પણ ત્રણે ત્રણ આપણે બીજા ચેપ્ટરમાં જે નિયમ ભણી ગયા ને આવું બાનો સિદ્ધાંત પોલીનો સિદ્ધાંત અને હુંડના નિયમને પાળે છે તો વિદ્યાર્થી મિત્રો આ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી છે તો એ મોલેક્યુલર ઓર્બિટલ થિયરીની બધી જ અભિધારણાઓનો આપણે અભ્યાસ કર્યો તો એ અભિધારણાઓનું છે એ આપણે ઉપયોગ જ્યારે આવશે આવતા લેક્ચરની અંદર જ્યારે ઉપયોગ આવશે એટલે બધી જ અભિધારણાઓ તમને સમજાઈ જશે ઓકે એટલે અત્યારે તમારે છે એ શું કરી નાખવાનું છે ણાઓ છે નાખવાની છે ઓકે હાલો હવે આગળ વાત કરીએ તો એની અંદર ત્યાર પછી કે આણવીય કક્ષકો ની રચના તો આણવીય કક્ષકો ની રચના આણવીય કક્ષકો ક્યારે બનશે તો એ બધા ખબર જ હોય કે ભાઈ પરમાણીય કક્ષકોનું શું થાય રેખીય સંગઠન

કોના વડે દર્શાવાય સાય તરીકે દર્શાવી શકાય જે ઇલેક્ટ્રોનના તરંગનો કંપ વિસ્તાર રજૂ કરે છે અને શ્રોંડીજરનું સમીકરણ તરંગ સમીકરણના ઉકેલ પરથી આપણે આ મેળવી શકાય છે અને શ્રોન્ડીજર સમીકરણ એક કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે ઉકેલી શકાતું નથી તો આપણે એ પણ બીજા ચેપ્ટરની અંદર વાત કરી હતી કે ભાઈ શ્રોન્ડીજર ઇક્વેશન છે તો એ શ્રોન્ડીજર ઇક્વેશન કોના માટે લાગુ પાડી શકાય એક ઇલેક્ટ્રોન હોય એના માટે તો આણમીય કક્ષકો છે તો આણમીય કક્ષકો જેમાં અળુઓ માટે એક ઇલેક્ટ્રોન છે એ આણમીય કક્ષકો છે અને તેમને છે એ સ્રોન્ડિજનના સમીકરણના સીધા જ ઉકેલથી મેળવવું મુશ્કેલ છે તો આ સમસ્યાને ઉપરવટ થવા માટે આપણે લગભગ આ પદ્ધતિ છે એ પદ્ધતિ હોય છે અને જેને પરમાણીય કક્ષકોનું શું કહેવાય છે તો પરમાણીય કક્ષકોનું રેખીય સંગઠન કહેવાય છે એટલે રેખીય સંગઠન છે એને કોના વડે દર્શાવાય છે તો એલ સી એ તરીકે દર્શાવાય છે એને ઇંગ્લિશમાં કહેવું હોય તો લિનિયર કોમ્બિનેશન એટોમિક ઓર્બિટલ જેને ગુજરાતીમાં કહેવાય પરમાણીય કક્ષકોનું રેખીય સંગઠન તો વિદ્યાર્થી મિત્રો આપણે સમ કેન્દ્રીય હાઇડ્રોજન અણુને આ પદ્ધતિમાં આપણે લાગુ પાડવો છે એટલે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન અણુની વાત કરવાની છે તો હાઇડ્રોજન અણુ એટલે બધાને ખબર છે શું થશે વિદ્યાર્થી મિત્રો એચ તો એચ છે તો એચ ટુની અંદર શું રહેલા છે તો કે બે હાઇડ્રોજન પરમાણુ રહેલા છે તો હવે આપણે જે એમોટી પીણા તો એની વાત કરીએ તો હાઇડ્રોજન અણુને બે એક એ અને બી પરમાણુ ધરાવતા અણુઓને આપણે ગણીએ તો આ આપણે એચ એ લખીએ અને આ એચ બી લખીએ ઓકે તો દરેક હાઇડ્રોજન પરમાણુને તો દરેક હાઇડ્રોજન પરમાણુ છે તો એ હાઇડ્રોજન પરમાણુને છે એ તેની ધરાવસ્થામાં એક ઇલેક્ટ્રોન હોય છે તો બધાને ખબર છે કે હાઇડ્રોજન એક પરમાણુ છે તો એની ઇલેક્ટ્રોનિય રચના શું થશે વન એસ વન એટલે એની ધરાવસ્થાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય તો તેની ધરાવસ્થાની અંદર એક ઇલેક્ટ્રોન હોય છે તો આ પરમાણુઓની પરમાણુય કક્ષકોનું તરંગ વિધેન તો એ હાઇડ્રોજન છે એને આપણે સાય એ વડે દર્શાવીએ અને બી હાઇડ્રોજન છે એને સાય બી તો સાય એ અને સાય બી તરીકે દર્શાવીએ તો ગાણિત્ય રીતે છે એ આણવીય કક્ષકોની રચના પરમાણીય કક્ષકોના રેખીય સંગઠનથી રચાતી વર્ણવી શકાય છે અને જે વ્યક્તિગત પરમાણીય કક્ષકોના તરંગ વિધેયના સરવાળા અને બાદ બાકી દ્વારા છે એ નીચે દર્શાવેલું છે તો વિદ્યાર્થી મિત્રો સાય ઓ એમ ઓ એટલે મોલેક્યુલર ઓર્બિટલ એટલે શું થશે આણમીય કક્ષક મોલેક્યુલર ઓર્બિટલ એટલે આણમીય કક્ષક તો એને સાય એ પ્લસ ઓર માઇનસ સાય બી વડે દર્શાવાય છે તો આથી બે આણમીય કક્ષકો રચાશે સિગ્મા અને સિગ્મા સ્ટાર તો એની અંદર જુઓ સિગ્મા તો સિગ્મા એટલે ત્યાં પ્લસ નિશાની આપવાની છે સાય એ પ્લસ સાય બી અને સિગ્મા સ્ટાર એટલે એને બંધ પ્રતિકારક કહેવાય શું કહેવાય સ્ટાર જેની માથે દોરેલો હશે એ એને બંધ પ્રતિકારક કહેવાય તો નિશાની શું આપવાની છે સાય એ માઇનસ સાય બી તો સાય એ અને સાય બી ઓકે હાલો તો એની અંદર હવે આપણે વાત કરવાની છે પરમાણીય કક્ષકોના સરવાળાથી મળેલી જો એટલે આ સરવાળો કર્યો ને આપણે તો પરમાણીય કક્ષકો છે એ પરમાણીય કક્ષકોના સરવાળાથી મળેલી આણમીય કક્ષકો છે એને કઈ કહેવાય સિગ્માને બંધકારક આણમીય કક્ષકો કહેવાય અને જ્યારે એની બાદ બાકી કરવામાં આવે તો જ્યારે પરમાણીય કક્ષકોની બાકીથી મળેલી આણમીય કક્ષકોની છે સાય સ્ટાર એટલે એને કઈ કહેવાય બંધ પ્રતિકારક આણવીય કક્ષક કહેવાય છે અને એનો ડાયાગ્રામ આપને આકૃતિની અંદર છે એ દર્શાવેલો છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો બધું જ આની અંદર સમજાઈ જશે કે ભાઈ આ ઉર્જા છે આ અક્ષ ઉપર આપણે શું લીધું ઉર્જા તો આ બે અક્ષ અહીંયા છે એ ઉર્જા છે ઓકે હવે જુઓ અહીંયા હાઇડ્રોજન પરમાણુ એ છે અને અહીંયા હાઇડ્રોજન પરમાણુ શું છે બી છે તો આની પાસે શું હોય વનેશ ઇલેક્ટ્રોન એટલે અહીંયા વનેશ કક્ષક છે વનેશ કક્ષક છે અહીંયા એક ઇલેક્ટ્રોન આ પણ હાઇડ્રોજનની વનેશ કક્ષક છે તો બી હાઇડ્રોજનની વનેશ કક્ષક હવે જે તમને બધાને ખબર છે કે આ જે ઉર્જાનો સ્તર છે એ પરમાણીય કક્ષકની ઉર્જા છે આપણે આગળ હમણાં ભણી ગયા કે ભાઈ બંધકારક જે કક્ષકો છે એની ઉર્જા ઓછી અને જ્યારે આ બંધ પ્રતિકારક કક્ષકો છે એની ઉર્જા કેવી છે વધારે એટલે સિગ્મા સાય એ પ્લસ સાય બી દર્શાવવામાં આવે એને બંધકારક કક્ષક કહેવાય એટલે જો લખું બંધ બંધકારક કક્ષક છે આવડિયા અને આ જે આણવીય કક્ષક છે એ બંધ પ્રતિકારક કક્ષક છે તો બંધકારક અને બંધ પ્રતિકારક કક્ષકોની ખબર પડી ગઈ હવે જો આનો એક ઇલેક્ટ્રોન અને આનો ઇલેક્ટ્રોન પેલા ઓછી ઉર્જા ધરાવતા હોય એમાં ઇલેક્ટ્રોન દાખલ થાય અને પછી છે એ ભરાઈ જાય પછી એના કરતાં વધારે ઉર્જા હોય એની અંદર ઇલેક્ટ્રોન છે એ દાખલ થશે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો જો આ સાય એ અને સાય બી એટલે કે બંધકારક કક્ષક છે એ સંપૂર્ણ અહીંયા શું થાય ભરાઈ ગઈ એટલે એની અંદર બે ઇલેક્ટ્રોન દર્શાવી દીધા તો આ હાઇડ્રોજન અણુ છે તો એ હાઇડ્રોજન અણુનો શું થયો એનર્જી લેવલ ડાયાગ્રામ અથવા તો એને આણમીય ચિતાર કહેવાય હમણાં આપણે બધી જ વાત એની કરવાની છે આવતા લેક્ચરની અંદર તો બંધ કારક કક્ષકોની ઊર્જા પરમાણીય કક્ષકો કરતાં ઓછી હોય અને જ્યારે બંધ પ્રતિકારક આણમીય કક્ષક એની ઊર્જા છે એ પરમાણીય કક્ષકો કરતાં કેવી હોય છે વધારે છે એ વધારે હોય છે ઓકે તો ગુણાત્મક રીતે આણમીય કક્ષકોની રચના સંયોજાતા પરમાણુઓના ઇલેક્ટ્રોનની ના રચનાત્મક અને વિભંજક વ્યતિકરણના પર્યાયમાં સમજાવી શકાય છે અને બંધકારક આણમીય કક્ષકોની રચનામાં સંયોજાતા પરમાણુના બંને ઇલેક્ટ્રોનના છે તરંગ એકબીજાને છે એક પ્રબલબ બને છે પ્રબલબ બને છે અને એની અંદર આપણે વ્યક્તિના લીધે શું થશે ઇલેક્ટ્રોન તરંગ એકબીજાને વિભંજક વ્યતિકરણને લીધે રદ કરે છે આના પરિણામે બંધકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન ઘનતા બંધન પામેલા પરમાણુઓના કેન્દ્રની વચ્ચેના સ્થાનમાં પામે છે કારણ કે કેન્દ્રો વચ્ચે છે એ અપાકર્ષણ ઘણું ઓછું હોય છે અને જ્યારે બંધકારક આણવીય કક્ષકો હોય તો એ બંધકારક આણવીય કક્ષકોમાં બંને કેન્દ્રોની વચ્ચેની જગ્યાએથી મુખ્યત્વે ઇલેક્ટ્રોન ઘનતા દૂર સ્થાન પામે છે અને હકીકતમાં જે આપણે ભણી ગયા જેને નોડલ સમતલ તો એ નોડલ સમતલ કહે છે અને જેમાં ઇલેક્ટ્રોન ઘનતા કેવી હોય શૂન્ય હોય છે તો બંને કેન્દ્રોની વચ્ચે હોય છે આથી કેન્દ્રો વચ્ચે અપાકર્ષણ વધારે હોય છે અને બંધકારક આણમીય કક્ષકમાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોન કેન્દ્રમાં એકબીજાની સાથે ગોઠવાયેલા રહે છે અને અણુને શું કરે છે સ્થાયી બનાવે છે અને આથી જ બંધકારક આણવીય કક્ષક હંમેશા તેમની રચનામાં જોડાયેલ પરમાણીય કક્ષકો કરતાં હંમેશા ઉર્જા કેવી હોય છે ઓછી અને બંધ પ્રતિકારક કક્ષકો હોય તો એ બંધ પ્રતિકારક કક્ષકોમાં ઉર્જા કેવી હોય વધારે તો આનાથી વિરુદ્ધમાં બંધ પ્રતિકારક આણમીય કક્ષકો અણુને શું કરે છે તો અણુને છે એ અસ્થાય બનાવે છે અને આનું કારણ છે કે આ કક્ષકોમાં ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનનું પરસ્પર છે એ શું થાશે અપાકર્ષણ અને ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણ કરતાં વધારે હોય છે અને જે ઉર્જામાં શું કરે છે વધારો કરે છે તો વિદ્યાર્થી મિત્રો આ જે ટોપિક આપણે સમજાયો ને એ તમારે કાંઈ છે એ વાંચવાનો પણ નથી અને યાદ પણ નથી રાખવાનું એ શું સમજાવેલું છે તો આપણે જે વાત હમણાં આગળ કરી ડાયાગ્રામની અંદર કે ભાઈ બંધકારક આણવીય કક્ષક હોય એની ઉર્જા ઓછી છે અને બંધ પ્રતિકારક કક્ષકો છે એની ઉર્જા પરમાણીય કક્ષક કરતાં વધારે છે એટલી આપને ખબર હોવી જોઈએ એટલે આ વસ્તુ તમારે કાંઈ તૈયાર કરવાની નથી ઓકે હાલો તો એ નોંધવું જોઈએ કે બંધકારક બંધ પ્રતિકારક કક્ષકોની ઉર્જા મૂળ પ્રમાણીય કક્ષકો કરતાં વધુ હોય અને જ્યારે બંધકારક આણવીય કક્ષકોમાં મૂળ પ્રમાણીય કરતાં ઓછી હોય છે તો બંને આણવીય કક્ષકોની કુલ ઉર્જા છે એ મૂળ પ્રમાણીય કક્ષકોની કુલ ઉર્જા જેટલી જ હોય છે પણ આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ આ મોસ્ટ ટાઈમ સમજૂતી આપણે સમજવાની જરૂર નથી આ આપણે મોસ્ટ મોસ્ટાઈમ્પી આપણે એ ખબર હોવી જોઈએ કે બંધ પ્રતિકારક કક્ષકોની ઉર્જા પરમાણીય કક્ષકોની ઉર્જા કરતાં વધારે અને બંધકારક કક્ષકોની ઉર્જા પરમાણીય કક્ષકો કરતાં ઓછી અને બંને ઉર્જાનો કુલ સરવાળો છે એ બે મૂળ પરમાણીય કક્ષકોની કુલ ઉર્જા જેટલો જ થશે ઓકે સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરવાની છે પરમાણીય કક્ષકોના સંગઠન માટેની ત્રણ શરતો છે એ ત્રણ શરતો આપને આપેલી છે તો એ ત્રણ શરતો આપણે સમજી લઈએ અને ત્યાર પછી આપણે આણ્વીય કક્ષક છે તો એ આણવીય કક્ષકના ચિતારની છે ચિત્તાર ની વાત કરવાની છે ઓકે હાલ તો પરમાણીય કક્ષકો છે એ કક્ષકોના સંગઠન માટેની શરતો તો પરમાણીય કક્ષકો છે તો એ કક્ષકોના સંગઠન માટેની શરતોનો આપણે અભ્યાસ કરીએ તો પરમાણીય કક્ષકોના સંગઠન માટેની શરતો પેલી શરતો છે સંયોજાતી પરમાણીય કક્ષકોની સરખી અથવા લગભગ સરખી ઊર્જા હોવી જોઈએ તો એ પણ આગળ મેં તમને હમણાં વાત કરી દીધી હતી કે ભાઈ પરમાણીય કક્ષકો છે એ ક્યારે સંયોજાશે તો સંયોજાવાનું શું છે કે ભાઈ એની ઉર્જા છે એ કેવી હોવી જોઈએ તો ઉર્જા છે એ સરખી હોવી જોઈએ ઉર્જા છે એ કેવી હોવી જોઈએ સરખી ઊર્જા હોવી જોઈએ તો આનો અર્થ એમ છે કે વનેશ કક્ષક સાથે બીજા પરમાણુની વનેશ કક્ષક જ સંયોજાશે અને એસ કક્ષક નહીં કારણ કે એસ કક્ષકની ઉર્જા વનેશ કક્ષકની ઉર્જા કરતાં કેવી છે નોંધપાત્ર રીતે વધારો થાય છે અને જો પરમાણુઓ જુદા જુદા હોય તો આ છે એ સાચું નથી તો બધાને ખબર જ છે વનેશ કક્ષક સાથે વનેશ કક્ષક જ સંયોજાય પણ વનેશ કક્ષક સાથે એસ કક્ષક સંયોજાશે નહીં શું કા કારણ કે વનેશ કક્ષક કરતાં એસ કક્ષકની ઉર્જા કેવી છે વધારે છે સમજણ પડી ગઈ હાલો ત્યાર પછી બીજું કે ભાઈ કક્ષકો સરખી રીતે હોવા જોઈએ તો એ તો બધાને ખબર છે કે જો વનેશ કક્ષક ગોળાકાર તો એની સાથે વનેશ કક્ષકનું જ મિશ્રણ થાય પણ હવે આપણે પી કક્ષકની વાત કરીએ તો પી એક્સ સાથે પી એક્સનું જ મિશ્રણ થાય પી વાય સાથે પી વાયનું જ મિશ્રણ થાય અને પીજેડ કક્ષક સાથે પીજેડનું જ મિશ્રણ થાય કારણ કે એનું શું કીધું છે આપણે સમિતિય હોવી જોઈએ સમિતિયનો મતલબ એટલે આકાર સરખો હોવો જોઈએ જો તમે આ પીએક્સ કક્ષક લખો તો એની સાથે સમિશ્રણ પીએક્સનું જ થાય થાય ને પછી એવી જ રીતે આ પી વાય લખો તમે આ પી વાય કક્ષક છે તો આ પીવાય કક્ષકનું સમિશ્રણ થાય એવી જ રીતે તમે પીજેડ કક્ષક આવી રીતે આ પીજેડ કક્ષકનું જ મિશ્રણ થાય રેડી પણ પીએક્સ અને પીજેડનું મિશ્રણ નહીં થાય તો એની સમિતિય સમિતિ એટલે એનો આકાર છે એ પણ કેવો હોવો જોઈએ સરખો હોવો જોઈએ જેમની ઉર્જા તથા તેમની સમિતિય છે એ સરખી નહી હોય તો તેઓ સંયોજાઈ શકશે નહીં ઉદાહરણ તરીકે મેં તમને સમજાવ્યું એક પરમાણુની ટૂંપી જેડ કક્ષક સાથે બીજા પરમાણુની ટૂંપી જેડ કક્ષક સાથે સંયોજાશે પણ એક્સ અથવા પી વાય કક્ષકો સાથે નહીં કારણ કે વધુમાં વધુ સમિશ્રણ થવું જોઈએ એટલે પી એક્સ સાથે એક્સ પી વાય સાથે પી વાય અને પીજેડ સાથે પીજેડ કક્ષકોનું સમિશ્રણ થશે ઓકે હાલો તો ત્રીજી છે તમારી સંયોજાતિ પ્રમાણીય કક્ષકોનું મહત્તમ માત્રામાં સમિશ્રણ થવું જોઈએ જેટલું સમિશ્રણ વધારે થશે એટલો બંધ છે અથવા ઇલેક્ટ્રોન ઘનતા એટલી જ શું હશે વધારે તો સમિશ્રણની માત્રા પણ વધારે તો આણવીય કક્ષકોના છે એ કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા પણ શું થશે વધારે થશે ઓકે હાલો તો જે આ પ્રમાણીય કક્ષકોનું છે એ સમિશ્રણ થવા માટેની ત્રણ શરતો છે તો એ ત્રણ શરતો આપણે સમજ્યા હવે ત્યાર પછી આપણે આણવીય કક્ષકો છે તો એ આણવીય કક્ષકોનો શક્તિ સ્તર છે તો એ શક્તિ સ્તર હમણાં આવતા લેક્ચરની અંદર છે એ આવતા લેકચરની અંદર આપણે સમજશું તો એની અંદર ત્યારે તમને બધો જ આઈડિયા આવી જશે તો હવે વિદ્યાર્થી મિત્રો તમારે હું સમજાવવું છે ચાર માર્ક્સનો ક્વેશ્ચન એ તમારે હવે બુકમાંથી વાંચવાનું છે પણ ક્યારે કે આખું ચેપ્ટર પૂરું થઈ જાય ત્યાર પછી એટલે કે આપણો એમઓટી છે એ હું પૂર્ણ કરી નાખું ત્યાર પછી છે એ શું કરવાનું છે તમારે એમઓટી છે એ એમોટીના મુદ્દાઓ એ ઓટોમેટિક યાદ જ રહી જશે અને આ બંધકારક કક્ષકો બંધ પ્રતિકારક કક્ષકો એ અત્યારે ખાલી તમે હોમવર્ક કરી નાખજો અને વાંચી નાખજો જ્યારે હવે આવતા થી બે લેક્ચર તમે છે એ એમોટી હું તમને ભણાવી દઉં ત્યાર પછી તમે ટેક્સ્ટબુકમાંથી વાંચશો એટલે બધી જ વસ્તુ તમને ખબર પડી જશે ઓકે તો હવે આવતા બે લેક્ચર છે એ તમારે સમજ્યા પછી જ આજનો લેક્ચર જે સમજાવ્યો એ બધું જ વસ્તુ તમને આવતા બે લેક્ચર હું સમજાવું ત્યાર પછી તમને સંપૂર્ણપણે એનો ખ્યાલ છે એ ખ્યાલ આવી જશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી કમ્પ્લીટ તૈયારી કરજો અને હોમવર્ક હોમવર્કય કરવાનું છે પણ એની સમજણ છે એ હવેના પછીના બે લેક્ચરની અંદર એની શું આવશે સમજણ છે એ સમજણ આવશે ઓકે હાલો તો અહીંયા સુધી કમ્પ્લીટ તૈયાર કરી નાખજો